नमस्कार, इंडिया न्यूज गुजरात ना खास बुलेटिन आपनों सूरत में हूँ जयेश सोनी, आपनों स्वागत करूँ छू। अने हवे जोईए समाचार विस्तार थी। सूरत पोलिस द्वारा ड्रग्स पेडलरों ने झड़पी पाड़वा खास नो ड्रग्स इन सूरत सिटी अभियान चलावामां आवी रह्युं छे। आ अभियान अंतर्गत ड्रग्स पेडलरोनी धरपकड़ करवा पोलिस बाज नजर राखी रही छे, ज्यां सूरतनी खटोटा पोलिस अने एलसीबी झोन 4 नी टीमे संयुक्त ऑपरेशन हाथ धरी सूरतना रिंग रोड खाते आवेला जूनी सबजेल नजीकथी फोर व्हील कार लई पसार थता त्रण शख्सोने झड़पी पाड्या हता। जे शख्सोनी तलाशी लेता 6 ग्राम जेटलो एमडी ड्रग्सनो जत्थो मळी आव्यो हतो। जे ड्रग्सना जत्था विशे पूछता मुंबई खातेथी आ जत्थो अन्य शख्सो पासेथी खरीदी सूरत खाते अन्य आरोपीओने सप्लाई करवानो होवानो हकीकत जणावी हती। पोलीसे आरोपीओ पासेथी एक फोर व्हील कार, 67,000 ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ સહિત 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીમાં રાણી તળાવના રેહાન અને રાંદેરના અરબાઝ અને એઝાઝ નામના 3 શખ્સોની વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓમાં એક સમોસાની લારી ચલાવે છે, જ્યારે અન્ય એક શખ્સ કાપડના ધંધા સાથે સંકળાયેલો છે તો અન્ય એક ઓલા કંપનીમાં ડ્રાઇવિંગનો ધંધો કરે છે। આમ આરોપીઓ ટૂંક સમયમાં વધુ રૂપિયા કમાવાની લાલચે એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની માહિતી સામે આવી હતી। જો કે આરોપીઓ કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરે છે અને ડ્રગ્સના આ કારોબારમાં હજી કેટલા લોકો સંડોવાયેલા છે એની તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે, જ્યાં પોલીસ તપાસમાં અન્ય મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે। તો આપણે જોયું કે કઈ રીતે આ આરોપીઓ ડ્રગ્સનો જથ્થો લઈને અન્ય લોકોને આપવા માટે જઈ રહ્યા હતા અને પોલીસે એ વખતે આને ઝડપી પાડ્યા છે। અને જે રીતે આરોપીઓ ઝડપાયા છે, મુંબઈ ખાતેથી આ એમડી ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો। કાલ हमारा नो ड्रग्स इन सूरत सिटी माननीय सीपी सर की प्रेरणा से ये कार्यक्रम सूरत में चल रहा है और ड्रग्स के लिए सारा पुलिस स्टाफ है जो समर्पित रूप से कार्य कर रहा है। तो इसी क्रम में एलसीबी जोन 4 और खटोदरा पुलिस स्टेशन की टीम है, दोनों ने मिलकर 3 आरोपियों को अरेस्ट किया है। उनके पास में 6.7 ग्राम जितना एमडी जैसा ड्रग मिला, तो उसको एफएसएल में भेजा गया है। प्राइमरीली एफएसएल ने कंफर्म किया है कि एमडी है, बाकी डिटेल रिपोर्ट उनकी आएगी। तीनों आरोपी जो हैं अरबाज अब्दुल रहीम पटेल, ये पाइकवाड़ कबूतरखाना लालबाग का रहने वाला है। रेयान मोहम्मद याकूब मेवावाला, ये रानी तालाब काचा मोगलनी पोड़ चोटावाला पुल पर पासे लाल गेट का रहने वाला है। और तीसरा जो आरोपी है वो मोहम्मद एजाज मोहम्मद इम्तियाज शेख, ये आमलीपुरा किनारा स्ट्रीट वाड़ीवाला, ये रांदेड़ का रहने वाला है। ये तीनों ये ड्रग्स मुंबई से लेकर आए थे, अभी तीनों को अरेस्ट किया गया है और इनकी फर्दर कस्टडी के लिए कोर्ट में रिक्वेस्ट किया गया है। कस्टडी मिलने के बाद आगे का इन्वेस्टिगेशन जो है वो चालू रखा जाएगा। तो आगरवती समाचारों में सूरत ना सचिन खाते आवेली साई इंटरनेशनल स्कूल ना संचालकोए अन्य ना प्लॉट ने शाळानो मैदान बतावी 8 प्लॉट ने बदले 25 प्लॉट खरीदया होय तेवु बतावी कोर्ट में दावो करता फौजदारी गुनो नोंधायो छे। आ अंगे माहिती मळती माहिती अनुसार सचिन ना तलंगपुरना જય અંબાનગરમાં આવેલી સાંઈ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ઉમાનાથ ઠાકુર વિરુદ્ધ જય અંબેનગરના ઓર્ગેનાઇઝર મનોજ પ્રતાપ સિંઘે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। સોસાયટીના બીજા 8 ખુલ્લા પ્લોટને શાળાનું મેદાન બનાવી શાળાની પરમિશન મેળવી હોવાનું તથા પોતે 8ને બદલે કુલ 25 પ્લોટ ખરીદ્યાનો દાવો કરી કબજા રસીદમાં ચેડા કર્યાની ફરિયાદ ઓર્ગેનાઇઝરે નોંધાવી હતી। આ અંગે સચિનના આદર્શનગરમાં રહેતા મનોજ રાજપૂતે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 2012ની સાલમાં તેઓએ બીજા બે ભાગીદારો સાથે તલંગપુરમાં જય અંબેનગર સોસાયટીનું આયોજન કર્યું હતું, જેમાં ઉમાનાથ સીતારામ ઠાકુરે પ્લોટ નંબર 38 39 40 41 42 63 24 અને 65 ખરીદ્યા હતા। જો કે 2013માં નકશામાં ફેરફાર થતા તેમને બીજા 6 પ્લોટ આપવામાં આવ્યા હતા। તે સમયે જ જો કે આ સંકુલ સંચાલકે જૂની રસીદો આપી ન હતી। થોડા સમય બાદ આ પ્લોટ પણ પોતાના હોવાનો દાવો કરી તથા બીજા પણ પ્લોટ પોતાના હોવાનું અને તે સ્કૂલનું મેદાન હોવાનું દર્શાવી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે શાળાની પરમિશન મેળવી લેવાઈ હતી। ઓર્ગેનાઇઝરે આ પ્લોટ વેચ્યો હોવા છતાં તેની ઉપર દાવો કરી કોર્ટમાં
पुरावा रजू करता मामलो छेवटे पोलीस मथके पहोंच्यो हतो। पोते मात्र 8 જ પ્લોટ ખરીદ્યા હોવા છતાં કબજા રસીદ સાથે ચેડા કરી કુલ 25 પ્લોટ પોતાના હોવાનું જણાવનાર આ સ્કૂલ સંચાલક વિરુદ્ધ સચિન જેડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સચિનના તલંગપોરમાં આવેલી શાળાના સંચાલક સામે ઓર્ગેનાઇઝરે છેતરપિંડીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે। સોસાયટીના પ્લોટનું મેદાન હોવાનું દેખાડાતા મામલો સચિન જેડીસી પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આપણે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદમાં આવેલા અંબેનગરમાં ઊભા છે, તમે જોઈ શકો છો મારા પાછળ એક સાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, કેમેરામેનને કરી છે સાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ બતાવે, જે આ સ્કૂલ છે તેના માલિક દ્વારા અહીં એક પ્લોટ સ્કૂલ માટે પ્લોટ રાખવામાં આવ્યા હતા ને પ્લોટના પરમિશન માટે ગેરકાયદેસર રીતે બીજા બાકીના પ્લોટ બતાવીને અહીં ગાર્ડન બતાવીને અને મેદાન બતાવીને એની સ્કૂલની પરમિશન લીધી જે ગેરકાયદેસર રીતે હોય એવું અનુમાન છે। આ પ્લોટનો પ્લોટની અને આ લોકોની મેટર બિલ્ડર અને સ્કૂલના માલિકની મેટર ક્યારથી કોર્ટમાં ચાલતી હતી, લેકિન આખરે આ પોલીસ સ્ટેશનમાં ગઈ અને કબજા રસીદના પણ ફેરફાર થયા તેવા આક્ષેપો થયા છે। તો સમાચારોમાં આગળ વધીએ। સુરતના રેલવે સ્ટેશનથી સરદાર માર્કેટ તરફના રૂટ તરફ જતી બીઆરટીએસ બસમાં મહિલાઓ છૂટા હાથની મારામારી કરવા લાગી હતી। બસની અંદર બે મહિલાના ગ્રુપ વચ્ચે અચાનક મારામારી શરૂ થઈ ગઈ હતી। એક તરફ સુરતની બીઆરટીએસ બસમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવામાં મહિલાઓના બે ગ્રુપ વચ્ચે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી। મારામારીનો આ વિડીયો બસમાં એક વ્યક્તિએ બનાવી લેતા તેને વાયરલ કરાયો હતો। મહિલાની મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મહિલાઓ વચ્ચે થયેલી મારામારીમાં જાણવા મળ્યું છે કે બીઆરટીએસની બસની અંદર ચડતી વખતે જગ્યા બાબતે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ઉગ્ર ઝઘડો થતાં મારામારી સુધી મામલો પહોંચ્યો હતો। બંને મહિલાના જૂથ બસમાં ચડ્યા પછી આમને સામને થઈ ગયા હતા અને બંને જૂથની મહિલાઓ બસની અંદર અપશબ્દો બોલવા લાગી હતી, એકબીજાના વાળ ખેંચીને મારામારી કરવા લાગી હતી। જો કે બસમાં સવાર અન્ય મુસાફરોએ મહિલાઓને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો। તો વાત કરીએ વલસાડની। વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાપી નજીક ભેંસોનું ટોળું સામે આવી જતા એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું, જેને કારણે કેમિકલનો જથ્થો રોડ ઉપર ફેલાયો હતો। આથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મોટી દુર્ઘટના થતા ટળી હતી। બનાવની વિગત મુજબ વાપીના ગોકુળ વિહાર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર સુરતથી કેમિકલ ભરી અને એક ટેન્કર મુંબઈ તરફ જઈ રહ્યું હતું, ત્યારે વાપી નજીક હાઈવે પર અચાનક એક ભેંસોનું ટોળું સામે આવી ગયું હતું। આથી ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટેન્કર હાઈવે પર પલટી મારી
યોગદાન રહ્યું છે. રૂપે થ્રીડી સમગ્ર આકર્ષિત કર્યું છે. મુખ્ય વાત એ છે કે અત્યાર સુધી થ્રીડી નો ઉપયોગ પિક્ચર જોવા માટે તેમજ પેઇન્ટિંગ માટે થતો હતો, પરંતુ હવે તેના ઉપયોગ થકી મૂર્તિ પણ બનાવવામાં આવી રહી છે. લોકડાઉનમાં આશિષ ધોળાએ સૌપ્રથમ સોફ્ટવેર પ્રોગ્રામ શીખ્યું હતું, જે સોફ્ટવેરમાં પેઇન્ટિંગ બનાવતા શીખ્યા બાદ તેની પાસે કોઈ પણ ઓર્ડર આવે તો તે સૌપ્રથમ ફોટો મંગાવે છે, જે ફોટોની મદદથી એક પેઇન્ટિંગ તૈયાર કરે છે. પેઇન્ટિંગ બનાવ્યા બાદ શીખ્યા બાદ તેમની કોઈ પણ ઓર્ડર આવે પેઇન્ટિંગ બનાવે છે. ત્યારબાદ એક નવી સફર શરૂ થાય છે થ્રીડી કળાની. આશિષ ખૂબ જ બારીકાઈથી પેઇન્ટિંગ તૈયાર કરી તેની ડિઝાઇન બનાવ્યા બાદ તેની પ્રિન્ટ તૈયાર કરે છે અને ત્યારબાદ તૈયાર થાય છે આ થ્રીડી મૂર્તિ. ફોટામાં આબેહૂબ મૂર્તિ બનાવતા આ થ્રીડી આર્ટિસ્ટે પોતાની કુશળતા થકી દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. 1 સેન્ટીમીટરથી લઈ 12 સેન્ટીમીટર સુધીની થ્રીડી મૂર્તિ હવે સુરતમાં બની રહી છે. આ મૂર્તિને બનાવવામાં 3 થી 4 દિવસ જેટલો સમય લાગે છે અને મૂર્તિ બન્યા બાદ આબેહૂબ પ્રતિકૃતિ હુબહુ ફોટાના જેવી જ દેખાય છે. મન મોહિલેતી આ કલાકારી હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. મારું નામ આયુષી દેસાઈ છે, હું એક આર્ટિસ્ટ છું. આયુષી, રક્ષાબંધન આવી છે, યુનિક પ્રકારની રાખડી બનાવી છે, શું છે યુનિક પ્રકારની રાખડી, કેવી રીતે તૈયાર કરે છે અને કેટલી ડિમાન્ડ બજારમાં? યસ, જેમ તમે કીધું આવતી ખૂબ જ યુનિક કોન્સેપ્ટ છે. જેટલી પણ પવિત્ર પૂજાની સામગ્રીઓ આપણે ભગવાનને ચડાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ, બધી મેં આ વખતે રાખડીમાં ટ્રાય કરી છે. જેમ કે કંકુ છે, ચોખા છે, ચંદન છે, શંકર ભગવાનની ભસ્મ છે, ત્યારબાદ મોરપંખ છે, નારિયેળ ચડાવતા હોઈએ છીએ તો નારિયેળના છોટલાઓ છે, નાળાછડી છે. તો આ બધી જે પવિત્ર પૂજાની સામગ્રીઓને જે ભાઈ બહેનનું જે રિલેશન છે જે ખૂબ જ પવિત્ર હોય છે, તો એની સાથે મેં કનેક્ટ કરવાની કોશિશ કરી છે. આ દરેક મટીરિયલમાંથી હું એક બેઝ બનાવું છું, કંકુ ચોખા બધામાંથી, અને બેઝની ઉપર અલગ અલગ ડેકોરેટિવ એલિમેન્ટ ડિમાન્ડના હિસાબે યુઝ કરતી હોઉં છું. જેમ કે આ વખતે રુદ્રાક્ષની ઘણી ડિમાન્ડ છે, રુદ્રાક્ષ યુઝ કરીએ છીએ. લકી નંબરના હિસાબે રુદ્રાક્ષ યુઝ કરી શકાય છે. ભાઈઓના લકી નંબર જેમ કે 3 છે 5 છે એ રીતે. ત્યારબાદ ગણપતિ છે, શંકર ભગવાન છે, મહાદેવનું નામ છે, ઓમ છે, સ્વસ્તિક છે, શ્લોક છે, આખા આખા શ્લોક લખાતા હોય છે રાખડી પર. તમારા સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં આવતા મોરાભાગળ વિસ્તારમાં 1989ની સાલમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. છેલ્લા કેટલા વખતથી આ ફાયર સ્ટેશન જર્જરિત બની ગયું હતું, તે છતાં પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. ફાયર સ્ટેશનની હાલત એટલી જર્જરિત થઈ ગઈ હતી કે કોઈ મોટા વાહન રસ્તા ઉપરથી રફતારથી પસાર થાય તો બિલ્ડિંગમાં ધ્રુજારો અનુભવાતો હતો. આ બિલ્ડિંગમાં કેટલીક વાર પોપડા પડ્યાની ફરિયાદ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. જોકે થોડા સમય પહેલા પાલિકાની બિલ્ડિંગ જર્જરિત હોવાના અહેવાલ રિપોર્ટના આધારે બહાર આવતા તંત્ર દ્વારા તાત્કાલિક આ ઇમારત ખાલી કરવામાં આવી હતી. ત્યારબાદ આ ઇમારતને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ફાયર સ્ટેશનની બાજુમાં જ કોઝવે આવેલો છે. અવારનવાર કોઝવેમાં લોકો ડૂબવાની ઘટના બને છે, જેથી તાત્કાલિક ફાયરના જવાનો કોઝવે પહોંચી શકે તે માટે ફાયર સ્ટેશનની મહત્વની ભૂમિકા હતી. હાલ કોઝવેના કારણે હંગામી ધોરણે અહીંયા જ ફાયર સ્ટેશન કાર્યરત રાખવામાં આવશે. મારું નામ SG ધોબી છે, હું રાંદેર ઝોન ફાયર વિભાગનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું. અને સને 1989 પહેલાં આ ફાયર સ્ટેશન બનાવવામાં આવેલું હતું. આ વિસ્તારના સ્થાનિકોની સેવા ફાયર ફાઇટિંગ તાકીદે મળે એના હેતુથી અને આ અત્યારે જે એની સ્ટેબિલિટી નબળી આવતા તો રાંદેર ઝોનના હસ્તકનું ફાયર સ્ટેશન હોય એટલે ઝોન દ્વારા તાકીદે નિર્ણય લઈને આને તોડવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અને અમારા મહેરબાન ચીફ ફાયર ઓફિસરશ્રીના પ્રયત્નના કારણે આ વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે નવું ફાયર સ્ટેશન અને એને સંલગ્ન એટેચ વરિયાઓમાં પણ એક ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. એટલે આ વિસ્તારના જે નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે એને કવર કરવા માટે તો ખૂબ જ સારા રીતે ફાયર સ્ટેશન નવા બની રહ્યા છે. અને આ વિસ્તારમાં નદી કિનારો હોય અને નાના ગલીઓ અને એ બીજું તાકીદે સબવાયની એમ્બ્યુલન્સની જે સુવિધાની જરૂર હોય ઉંમરલાયકો માણસો માટે, એટલે અહીંયા આ જે ફાયર સ્ટેશન છે એને તોડવા છતાં પણ હંગામી ધોરણે ચાલુ રાખ્યું છે અને ભવિષ્યમાં ઝોન દ્વારા ચાલુ રાખવામાં આવે એવા અમે ઝોનના અધિકારીશ્રીઓને વિનંતી કરી દીધી છે.
તો આગળ વધીએ સમાચારોમાં. રશિયામાં રમાયેલી આઈસ હોકી ટુર્નામેન્ટમાં સુરત શહેરની આરએમજી સ્કૂલના ધોરણ 9ના લવ રાજપુરોહિત અને 12મા ધોરણમાં અભ્યાસ કરતા કૃણાલ ચાંડકે સમગ્ર વિશ્વમાં દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ખેલો ઇન્ડિયાના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે પ્રસિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. આરએમજી શાળાના બંને વિદ્યાર્થીઓએ છેલ્લા 1.5 વર્ષથી આઈસ હોકીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓ ગોવા ખાતે રવાનામાં આવેલી 5th નેશનલ ફેડરેશન કપમાં પસંદગી પામ્યા હતા, જેમાં સૌથી વધુ ગોલ કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. ગોવાની ટુર્નામેન્ટમાં સ્કૂલ તરફથી રમી પ્રથમ પદ હાંસલ કર્યું હતું. આ બંને વિદ્યાર્થીઓને તેમના વાલી અને શાળા તરફથી આગળ વધવા પ્રોત્સાહન મળતા બંને વિદ્યાર્થીઓ રશિયામાં રમાડવામાં આવેલી આઈસ હોકી ટુર્નામેન્ટમાં પસંદગી પામ્યા હતા. આ બંને વિદ્યાર્થીઓએ રશિયાની ટીમને તેના જ દેશમાં હરાવી વિશ્વમાં ભારતનું નામ રોશન કરતા શાળા તરફથી બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું. मेरा नाम कुणाल चांडक. मैं इस मोमेंट को बहुत प्राउडली फील कर रहा हूँ, बिकॉज इंडिया को रिप्रेजेंट करना बहुत बड़ी बात है. ये बहुत मेहनत लगती है और ये मोमेंट बहुत प्राउड है, क्योंकि रशिया में जाके फर्स्ट टाइम इंडिया का मैच था बैंडी में, और इंडिया में जाके रशिया वर्ल्ड चैम्पियन है. रशिया में जाके उनको हराना, इट्स वेरी प्रीशियस मोमेंट फॉर अस. आई एम फीलिंग वेरी प्राउड टू से दैट आई एम इंडियन. आई बीट रशिया इन दैट होम टाउन ओनली. ખાલી પડેલી બેઠક પર 6 ઓગસ્ટના દિવસે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આજે મતગણતરી થતા શરૂઆતના 2-2 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ આવ્યા બાદ સતત ભાજપ 35 મતની સરસાઈથી આગળ વધતું રહ્યું હતું. આખરે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેશ રાણા 6,493 મતથી વિજય બનતા આ બેઠક પર ફરી ભગવો લહેરાયો હતો. ભાજપ દ્વારા પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે રાજેશ રાણાને મેદાનમાં ઉતરવામાં આવ્યા હતા. પ્રથમ 2 રાઉન્ડ બાદ રાજેશ રાણા પાટડી સોસાયટી સતત આગળ રહ્યા હતા. કુલ 27,000 જેટલા મતદારોએ એમને મત આપ્યો હતો. ભાજપનો વિજય થતા વોર્ડ નંબર 20ના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. એક બાદ એક રાઉન્ડ બહાર આવતા ભાજપની વિજય 5મા રાઉન્ડ પછી નિશ્ચિત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રાયકાએ શરૂઆતમાં સારી સરસાઈ મેળવ્યા બાદ પાછળ રહી ગયા હતા. આમ આદમી પાર્ટી તમામ તાકાત લગાવ્યા બાદ પણ સફળતા મળી ન હતી. આમ આદમી પાર્ટી ત્રીજા સ્થાને રહી હતી. સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 20ના ઇલેક્શનમાં મારી કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરો સાથે અમે એકજૂટ થઈને લડ્યા છીએ. પરિણામ જે પણ આવે એ તમામ પરિણામ લોક ચુકાદો માથે ચડાવીને આગળ વધતા રહીશું. સાથે સાથે શહેર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ મારી આજની જીત જે થઈ છે તે જે લોકો પ્રજાએ જે મને ચૂંટાઈને જે સુરત મહાનગરપાલિકામાં મને જે બેસવાનો તક આપ્યો છે પ્રજાને, તો પહેલે મેં ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ મેં મારી પ્રજાને મેં બે હાથ જોડીને મેં એ કરું છું. મેં પ્રજાએ જે મને વિશ્વાસ હતો ભારતીય જનતા પાર્ટીનું કમલ ખીલશે અને કોંગ્રેસને નાબૂદ કરવાની હતી, એ અમારું જે હતું તે લક્ષ પૂરું. તો સમાચારોમાં આગળ વધીએ. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી નજીક દોડતા ટેમ્પોમાં આગ લાગી હતી. સતત ધમધમતા આ રોડ પર અચાનક જ ટેમ્પોમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. શરૂઆતમાં ટેમ્પોના આગળના ભાગમાંથી ધુમાડા નીકળતા પરિસ્થિતિ પારખી ગયેલા ટેમ્પોના ચાલકે રોડની સાઈડ પર જ ટેમ્પો થોભાવી દીધો હતો અને તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો. જો કે થોડી જ વારમાં ટેમ્પો આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. બનાવને કારણે થોડા સમય સુધી આ રોડ પર દોડધામ મચી ગઈ હતી. જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી, પરંતુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચે અને આગ પર કાબુ મેળવે એ પહેલા ટેમ્પોનો મોટાભાગની હિસ્સો આગની જ્વાળાઓમાં ખાક થઈ ગયો હતો.
सूरत शहर क्राइम ब्रांच द्वारा अलग अलग गुना में नास्ता भरता आरोपी ने पकड़ी पाड़वानी एक ड्राइव नो आयोजन करवामां आव्यो छे। त्यारे आ ड्राइव अंतर्गत अत्यार सुधी में घणा आरोपी ने पकड़ी पाड़वामां आव्या छे। त्यारे सूरत ना अमरोली पोलीस स्टेशन में नोंधायेल हत्याना प्रयास ना गुना में भागतो फरतो आरोपी हरियाणा ना फरीदाबाद में छुपाया होवानी बातमी सूरत क्राइम ब्रांच ने मळी हती। तेथी सूरत क्राइम ब्रांच नी टीम द्वारा हरियाणा ना फरीदाबाद खाते सेक्टर 87 में इंदिरा कॉम्प्लेक्स में रहता आरोपी दुर्गा प्रसाद कनोजिया की धरपकड़ करवामां आवी हती। क्राइम ब्रांच द्वारा करवामां आवेली आरोपी की पूछपरछ में तेने कबूलात करी हती के तारीख 4 नवम्बर 2020 ना रोज तेने पोताना मित्र रवि देवड़ियाना कारणे पगना अंगूठा में इजा थई हती। कारण के रविनी भूलना कारणे आरोपी पगनो अंगूठो मोटरसाइकलना पैंडा में आवी गयो हतो अने इजा थई हती। त्यारबाद दवाखानामां सारवार करता आरोपी ने अंगूठामां 10 जेटला टाका आव्या हता अने तेना कारणे आरोपी दुर्गा प्रसाद कनोजिया थी कोईपण प्रकारना कामधंधे जई शकायुं न हतुं। तेथी तेणे पोताना मित्र रवि पासे वापरवाना पैसा मांग्या हता, परंतु रविए वापरवाना पैसा नहीं आपता बंने मित्रों वच्चे झगड़ो थयो हतो। आ झगड़ो एटली हदे उग्र बनी गयो हतो के आरोपी दुर्गा प्रसाद कनोजियाए पोतानी पासे राखेला चप्पूथी रविना गळाना भागे तेमज माथाना भागे उपरा चापरी घा मारी दीधा हता अने आ घटनामां रविने गंभीर इजा थई हती। त्यारबादथी आरोपी पोलीसथी बचवा माटे भागतो फरतो हतो अने हाल क्राइम ब्रांचे आरोपीने बातमीना आधारे हरियाणाना फरीदाबादथी झड़पी पाड़ी जेलना सळिया पાછળ ધકેલી દીધો છે। सूरत शहर में जे नास्ता फरता आरोपी छे एने पकड़वा माटे मेहरबान पोलीस कमिश्नर साहब द्वारा खास ड्राइव नु आयोजन करवामां आवेल हतुं। आमने लईने क्राइम ब्रांच ना तमाम अधिकारीओ वर्कआउट करी रहेला हता अने एनु मॉनिटरिंग मेहरबान एडिशनल पोलीस कमिश्नर क्राइम श्री शरद सिंघल साहेब करी रह्या हता। आ दरमियान पीएसए डोडिया अने एमनी टीम ने एक स्पष्ट अने चोक्कस बाती मळे छे के 2020 नी अंदर अमरोली नी अंदर 307 नो जे बनाव बनेल हतो અને એ બનાવની અંદર જે સંડોયેલ આરોપી છે એ દુર્ગા પ્રસાદ કનોજિયા તે વખતથી જ ફરાર થઈ ગયેલો હતો અને હાલ સુધી નાસ્તો ફરે છે અને હાલમાં ફરીદાબાદ હરિયાણા ખાતે એ પોતે ત્યાં મજૂરી કામ કરતો હોવાનું બાતમીદાર દ્વારા ધ્યાન ઉપર આવેલ હતું। તાત્કાલિક ફરીદાબાદ ત્યાં ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી આ જે આરોપી છે એ દુર્ગા પ્રસાદ કનોજિયાને પકડી પાડવામાં આવેલ છે। બે આ જે ગુનો દાખલ થયો તો 4/11/2020 ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એની વિગત એવી રીતની છે કે આ કામના જે આરોપી છે અને એમનો જ એક મિત્ર છે રવિ દેવડિયા, એ રવિ દેવડિયાના મોટરસાયકલમાં આરોપીનો પગ આવી ગયેલો હતો અને એમાં એને ફ્રેક્ચર થયેલ હતું અને ફ્રેક્ચર થતા એ હલનચલન કરી શકતો ન હતો। તો આ કામના જે આરોપી છે દુર્ગા પ્રસાદે એ ફરિયાદી રવિ પાસે ખર્ચાના પૈસા માંગતા। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો। વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।